કે પાછળ કોઈ આવતું હોય
તેને સુંદર દ્રશ્યનો આનંદ માણી રહી હતી અને પછી રસ્તામાં તેને એક પક્ષીનો ટોળો જોયો. તેણે બ્રેક લગાવી, પંખો ફરતો અટકી ગયો. સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની આંખો બંધ કરી હતી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું, પરંતુ થોડી સેકન્ડમાં તેને ખૂબ પાડી ઓમાં, એટલે કે પોતે છે એટલે જ્યારે સાયકલ નીચે આવી જાય છે અને ફટાફટ તે ખૂબ પાડવા લાગે છે. સી ઓપન હર આઈસ, ઓ માય ગોડ, ઇટ વોઝ અ ડ્રીમ. એટલે શું કહે છે કે તેની આંખ ખુલે છે ત્યારે કહે છે કે ભગવાન તે
સ્મિતાબેન શું કરે છે? તો એ કીધું છે કે ડોક્ટર સ્મિતાબેન છે એ ઘણી વખત પોતાનું ઘણું બધું કામ મૂકી અને પોતે એક કલાક છે એ જે બાળકો અપંગ છે કે જે કંઈ કામ નથી કરી શકતા અને ખોડ કાપડવાળા બાળકો છે એ રોજના એક કલાક એવા બાળકોને મળે છે. અને બીજું કે જ્યારે પોતાના ઓપરેશન કોઈનું કરતા હોય ત્યારે તે બીજા કોઈ પણ કામની અંદર ધ્યાન દેતા નથી એની વાત કરી છે. અને તે ઘણા બધા લેક્ચર પણ લે છે કે ઘણા બધા એની નીચે જે કામ કરતા લોકો છે એને સારી રીતે ગાઈડ્સ મળે છે. કોણ? તો કે ડૉક્ટર સ્મિતાબેન. અને મનોજભાઈ સરપંચ છે તે ગામની સારી જવાબદારી નિભાવે છે કે તે સ્કૂલની પણ મુલાકાત લે છે, પ્રાઇમરી છે, માધ્યમિક સ્કૂલની, સ્કૂલમાં કોઈ ઘટતી વસ્તુઓ વિશે પૂછવામાં આવે છે, તેના સ્કૂલ ગામની અંદર એના બાળકો છે એ કઈ રીતે શિક્ષણ મેળવી રહ્યા છે, શું ખોટ છે ત્યાં તેની વાત અહીંયા કરે છે. ત્યારબાદ ગામની અંદર એક ડેરીનું ઉદઘાટન કરે છે, ગામની અંદર કોઈ વસ્તુઓ નથી, રસ્તાઓ કેવા છે તેની વાત અહીંયા સરસ મજા લઈને જણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો,